ऐतिहासिक शहराना मढ़ेश्वर महादेव मंदिरे श्रावण मास में गुजरात तेमज अन्य राज्यों खूणे खूणे थी पूरा भक्ति भावपूर्वक श्रद्धालुओं दर्शनार्थे आवी पहुंचा था। पंचमहाल जिल्लामां आवेला पुराणा अने केटलाक ऐतिहासिक केटलाक धार्मिक स्थळो आवेला छे। ते पैकीना शहेराथी 1 किलोमीटर दूर आवेल लोणावाड़ा हाईवे पर पालीखंडा गामे हजारों वर्ष पहेलानुं मर्डेश्वर महादेवनुं मंदिर आवेलुं छे। ते मंदिरनी कहानी आ प्रमाणे होवानी वयोवृद्ध माणसोथी जाणवा मळ्युं छे कि आ मंदिर ऐतिहासिक होय अने तेमां केटलीक खूबीओ समायेली छे, जेना कारणे दूर दूरथी श्रद्धाळुओ आ मंदिरे पूजा अर्चना करवा माटे आवता होय छे। ज्यारे हजारों वर्ष पहेला शहेराथी पूर्व विभागमां આવેલ 1 કિલોમીટર દૂર ભદ્રાલા ગામ તરીકે ઓળખાય છે, જ્યાં હજારો વર્ષ પહેલા આ ગામ ભદ્રાવતી નગરી તરીકે ઓળખાતું હતું। હાલ સહેરા તરીકે ઓળખાતું ગામ હજારો વર્ષ પહેલા શિવપુરી નગરી તરીકે ઓળખાતું હતું। ભદ્રાવતી નગરીના રાજેન્દ્રશ્રી પૃથ્વીપતિ ભદ્રસેન રાજા રાજ્ય પ્રત્યે ધર્મનીતિથી પ્રજાનું પાલન કરતા હતા। પ્રજાજનો પણ પોષક પિતા સમાન રાજાને માની રાજાનો આદર કરતા હતા। રાજા વાનપ્રસ્થ અવસ્થામાં રાજપુત્રોને તમામ રાજ્ય કારભાર સોંપી પ્રભુ ભજન કરી દેહનું તેમજ અખિલ વિશ્વ પ્રજાનું કલ્યાણ અને કુટુંબનું શ્રેય ઈચ્છી નગરીથી નજીક જંગલમાં ગુરુ ઉપદેશ અનુસાર પાથેશ્વર ચિંતામણી મહારુદ પૂજન પ્રયોગ કરવા માટે નીતિ નિયમ તેમજ શાસ્ત્રોને અનુસરીને અનુષ્ઠાન રૂપ ભાવની શરૂઆત કરી હતી। સત્કર્મ પાથેશ્વર મરડીઓ સફેદ તેમજ સાધારણ મિશ્રિત મૃતિકાના હંમેશા પાથેશ્વર બાણ તથા વિધિ બનાવી પૂજા કરતા હતા। થોડા સમય પછી રાજ્ય જીતવા માટે બીજા દેશના રાજાઓએ ચઢાઈ કરી નગરીને ઘેરી સેના લઈ શસ્ત્ર સરંજામ સાથે યુદ્ધ શરૂ કર્યું। એ હકીકત રાજાજીને મળતા તેમણે વિચાર કર્યો કે મેં ન્યાય નીતિથી મેળવેલ રાજ્ય રાજકુમાર કદાચ યુદ્ધમાં હારી જશે, જેનાથી રાજ્યમાં આવેલા દુશ્મન રાજાઓને રાજ સોંપી દેશે। તેઓ વિચારી પ્રયોગ પૂજન કરતા કરતા પણ તેમની ચિત્તબુદ્ધિ પુત્રો પ્રત્યેની લાગણીને વશ થઈ રાજ્યને બચાવવા પોતાની નગરીમાં ગયા હતા। તે વખતના સમયે જે પાથેશ્વર પોતાની ચિંતામણી પ્રયોગ કરે તે હંમેશના બાણો બનાવે તે પૂજન કરી ત્યાંને ત્યાં ઢગલો કરતા જળમાં પધરાવતા નહીં, જ્યાં રાજા પ્રયોગ અધૂરો મૂકી રાજ્ય રક્ષણ માટે ગયા હતા। હવે મૂળેશ્વર નામના ઋષિજી યાત્રાએ નીકળ્યા। તે જમાનામાં યાત્રા પગપાળા થતી હતી, વાહન વગેરેનો ઉપયોગ કરતા ન હતા। પગે ચાલીને યાત્રા કરવાથી વધુ શાસ્ત્રનું મહત્વ તેમજ પુણ્ય છે, જેથી ઋષિરાજે આટલા શિવલિંગનો ઢગલો આ સ્થળ ઉપર જોઈ પોતાના કમંડળ જળથી અંજલિ અર્પણ કરી પ્રત્યક્ષ શિવજીનું આહ્વાન કર્યું, જેથી મહાદેવજીએ ઋષિને દર્શન સાક્ષાત્કાર કરાવ્યો હતો અને શંકર ભગવાને ઋષિને કહ્યું કે જે મુનિને લિંગ રૂપમાં આ સ્થાન વિશે સ્થિર રહીશ, કારણ કે બાજુમાં શિવપુરી નગરીના શિવભક્ત રાજાએ મારી આરાધના કરી નગરી વસાવી હતી અને આ નગરીમાં સ્થળે સ્થળે હું બળરૂપ ભૂમિમાંથી પ્રગટ થઈશ અને ભક્તજનોને પુણ્ય શ્રદ્ધાથી મારું પૂજન કરી શિવ સાપૂજન મેળવશે। આ શિવપુરી નગરીમાં વાસ કરી રહેનાર બ્રાહ્મણો શ્રીનગર કાશ્મીરથી મારનાર રાજાઓ તેમને આમંત્રિત કરી બોલાવી સત્કાર સેવા કરી હતી। તો આ શિવપુરી નગરીમાં શિવભક્ત રાજા ગોંડ બ્રાહ્મણોને નગરીમાં વસાવી તેમની તન મન ધનથી સેવા કરશે અને વિદ્વાન બ્રાહ્મણો મહાન વિદ્વાન ભદ્ર શાસ્ત્ર સંપન્ન તેમજ ઉપાસક રહેશે, જેથી મારા ભક્તોની રક્ષા કરવા માટે આ જ સ્થાનમાં રહી એમ હરિ ભગવાન શંકરજી અંતરિક્ષ અદ્રશ્ય થઈ ગયા હતા અને પોતાના મૂળેશ્વર ઋષિ યાત્રાએ આગળ જવા પ્રયાસ કર્યું હતું। ભદ્રસેન રાજા પોતાના રાજ્યમાં ગયા। પોતાના રાજ્યમાં પાથેશ્વર શંકરજીની પૂજનના બળથી દુશ્મન રાજાને જીતીને રાજકુંવરોને સુરક્ષિત રાજ સોંપી સમય આવે દિવ્યગત સ્વર્ગ શિવવાસી થયા હતા અને શિવપુરી નગરીના શિવભક્ત પરાયણ રાજા પણ ન્યાયનીતિથી રાજ્ય વહીવટ ચલાવતા હતા અને પોતાની નગરીમાં વાવકુવા સરોવરના તળાવો કિનારો પાકા મકાનો પથ્થરો બનાવી અને જળાશય કિનારે શિવ દેવાલય પણ બનાવ્યા હતા। વધુમાં એવું પણ જાણવા મળે છે કે આ શિવપુરી નગરી એ શહેરા ગોંડ બ્રાહ્મણોની 18,000 સંખ્યા મનાતી હતી। ભારત ભૂમિમાં થઈને આ નગરીના ભૂદેવોએ હિન્દુસ્તાનના ચારે ખૂણે વસવાટ કરીને પ્રખર કીર્તિ સંપાદન કરેલી હતી અને આ મર્ડેશ્વર મંદિરમાં શ્રાવણ માસમાં ગોકુળ આઠમ જેવા તહેવારોમાં ભવ્ય મેળાઓ ભરાતા હોય છે અને આ મંદિરના દર્શને ભારતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે। સ્વયંભૂ પાણી અવિરતપણે કુદરતી રીતે બહાર નીકળે છે। હું વડોદરાથી આવું છું, મૂળમાં લુણાવાડાની છું, લુણાવાડાથી વડોદરા આવતા જતા અથવા સ્પેશિયલ બી ઘણીવાર મર્ડેશ્વર દાદાના દર્શન કરવા આવીએ છીએ। મર્ડેશ્વર દાદા સ્વયંભૂ છે અને એમના પરચા અમને પણ બહુ મળેલા છે અને ચોખાના દાણા જેટલું એ શિવલિંગ વધે છે ત્યાં આગળ આવીએ તો એક નમ્રતાનો ભાવ આવે છે।
અને બ્રાહ્મણ છીએ, શંકર દાદા પ્રત્યે પહેલેથી જ શ્રદ્ધા છે. આ એક જૂનું અને પૌરાણિક મંદિર છે. અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે અને એક ચોખાના દાણા જેટલું થોડું વધે છે અને અહીંયા શ્રદ્ધાળુઓ ઘણા આવે છે અને પોતાની મનોકામના અહીંયા મતલબ ભોલેનાથ આગળ માને છે અને બધી મનોકામના એમની અહીંયા પૂર્ણ થઈ છે એટલે બધા શ્રદ્ધા અને ભક્તિ સાથે અહીંયા આવીને ભોલેનાથના ચરણોમાં શીશ નમાવે છે. લુણાવાડાની બરાબર વચ્ચે શહેરા ગામથી લગભગ 2 કિલોમીટર દૂર આપણું આ મરડેશ્વર મહાદેવનું સ્વયંભૂ મહાદેવનું સ્થાન આવેલું છે. અહીંયા દાદા સ્વયંભૂ પોતાની જાતે જ પ્રગટ થયેલા છે અને દર વર્ષે એક ચોખા બરાબર જમીનમાંથી જ બહાર આવે છે. 4 યુગ પ્રમાણે દાદાના 4 ભાગ જે દેખાય છે એ 4 યુગ પ્રમાણે છે. એમને બહાર જે અથડામણી થઈ એ શ્રાવણ મહિનામાં અહીંયા લગભગ 4 સોમવાર અને જન્માષ્ટમી બહુ દૂરથી લોકો આવતા હોય છે. જન્માષ્ટમી અને બહુ મોટો મેળો ભરાય એવી રીતે શિવરાત્રિમાં પણ બહુ ખાસ મહત્વ હોય છે અને અહીંયા બહુ જ મેળો ભરાતો હોય છે બહુ મોટો. અને આમ આ સ્વયંભૂ દાદાનું સ્થાન બહુ પૌરાણિક અને ચમત્કારિક અમારા આ વિસ્તારની અંદર છે. હું પૂજારી મરડેશ્વર મહાદેવના છે. મેરી નોકરી બીજી અહીંયા જ પૂરી થઈ ગામ દર્શન કરવા આવીએ છીએ. જે કંઈ માન્યતા હોય આપણી પૂર્ણ થાય. ઇકબાલ શેખનો રિપોર્ટ, શહેરા.